जूना भरूचना हाजीखाना विस्तार में अशांत धारो कायदो लागू होवा छता अन्य धर्मना लोकोने मकान वेचाई रह्या होवानी रजूआत करी रहीशोए भरूच जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी अशांत धारा अमल माटेनी कार्यवाहीनी मांगणी करी हती। जूना भरूचना हाजीखाना सहितना 32 जेटला विविध संवेदनशील विस्तारों में अशांत धारो लागू करवामां आवेल छे, परंतु तेना अमलमां कोई कार्यवाही कराती न होवानो आक्षेप आ विस्तारना रहीशो करी रह्या छे। जूना भरूचना हाजीखाना सोनाफड़िया बहादुर बुरजना रहीशोए अशांत धारो लागू होवा छता पण कलेक्टरनी परवानगी विना तेमना विस्तारमां मिलकतोनुं वेचाण करी कायदानो भंग करी रह्या होवानो आक्षेप करी जिला कलेक्टरने आवेदनपत्र पाठव्युं हतुं। अशांत धारा अंगे करवामां आवेल कार्यवाहीनी माहिती मांगी तेम न करवामां आवेल होय तो तात्कालिक कार्यवाही करवानी मांगणी करवामां आवी हती। બે વર્ષથી વધુ સમયથી જૂના ભરૂચની અંદર જે અશાંત ધારો લાગુ થયો છે તે છતાં પણ બીજા ધર્મના લોકો જે હિન્દુ ધર્મના લોકોના ઘર લઈ રહ્યા છે એના વિરોધ માટે અને જે લોકોએ મકાન લીધા છે એ તાત્કાલિક અસરથી એ દસ્તાવેજો રદ થાય અને અશાંત ધારાના કાયદાનો કડક રીતે અમલ થાય એને લઈને આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ। આ અગાઉ જ્યારથી આ અશાંત ધારો લાગ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધીના જેટલા મુસ્લિમોએ મકાનો લીધા છે બીજા ધર્મના લોકોએ મકાન લીધા છે એની અનેકો વાર રજૂઆત કરી છે। આજે સોનીફળિયા, હાથીખાના, બહાદુર બુરજ, લાલબજાર, કંસારવાડ, કોઠી તમામ વિસ્તારોની અંદર જ્યાં હિન્દુઓના મકાન બીજા ધર્મના લોકોએ લીધા છે અશાંત ધારો એ કાયદો એટલા માટે છે કે સુમેળભર્યું વાતાવરણ સર્જાઈ રહે અને ઘર્ષણ ન થાય, તો એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। હું બહાદુર બુરજમાં છેલ્લા ઘણા વર્ષોથી અમે રહીએ છીએ, ઇનફેક્ટ અમારો જન્મસ્થળ પણ એ જ છે। જેવી રીતે કે તમને ધવલભાઈએ બ્રીફ કર્યું છે કે ઘણા વર્ષોથી આ અશાંત ધારાની જે ડિમાન્ડ હતી એ પૂરી પણ થઈ ગઈ છે, પણ એને બરાબર રીતે લાગુ કરવામાં નથી આવી અને છેલ્લા જે 2 વર્ષથી લાગુ કરી છે એમાં પણ ઘણી બધી શું કહે છે ત્રુટિઓ છે, જેના લીધે આ અશાંત ધારા હોવા છતાં પણ બીજા ધર્મના લોકોએ અમારા ત્યાં મકાનો લીધા છે અને એ મકાનો જે રીતે જઈ રહ્યા છે એનાથી અશાંતિનું વાતાવરણ ઉત્પન્ન થાય એવું અમને લાગી રહ્યું છે।